આ સ્ટોરી શેરિંગ જે છે એ ઘણી બધી, ઇટ્સ નોટ અ વેરી સિમ્પલ પ્રોસેસ, એ ઘણી બધી એમો વિધાઓ છે ને જેમ ઇમ્પેક્ટ છે. જેમ હમણાં એક ઘણી નાની એક સ્ટોરી એમને કહીને હું તો આઈ એમ નાઉ હેવ સ્ટાર્ટેડ થિંકિંગ ઇન અ ડિફરન્ટ ડાયમેન્શન ઓલ ટુગેધર. હમણાં હું એ વિચારું છું કે કેવી રીતે અમે આ લોકોને જેમને થોડું ઓછી, જેમને પાસે મોનેટરીલી કે જેમને પાસે ઓછા એ છે, કેવી રીતે અમે એમને એમ્પાવર કરી શકીએ છીએ, હાઉ વી ગીવ. તો મને લાગે છે કે આ સ્ટોરી ટેલિંગ ઇઝ નોટ અ સ્મોલ થિંગ, એનો ઘણો જ મોટો ઇમ્પેક્ટ છે. ને ઇટ ઇટ દેટ ઇમ્પેક્ટ વિલ બી ડિફરન્ટ, ઇટ વેરીઝ ફ્રોમ પર્સન ટુ પર્સન. માની લો કે તમારા ઓડિયન્સમાં 15-20 જણ છે. હવે 20 જણ જે 20 લોકો છે, એ 20 લોકો પર સ્ટોરીનો ઇમ્પેક્ટ ટોટલી ડિફરન્ટ થશે. કેમ કે એમની શું માનસિક અવસ્થા છે, કે એમનું શું નાનપણ રહ્યું, કે એમની જે લાઈફનું એટલે જે હોય એ પ્રમાણે દે વિલ પરસીવ ઇટ. સો આઈ ફીલ દેટ ઇટ્સ એ ઇટ્સ એ એનો ઇમ્પેક્ટ ઇઝ વેરી વેરી વાઇડ એન્ડ એન્ડ ઇટ્સ એ વોટ એવર ઇઝ હેપનિંગ ઇટ્સ ઇટ્સ ગુડ, ઇટ્સ હેપનિંગ ફોર ગુડ. એન્ડ મે બી ઓનલાઈન થઈ રહ્યું છે તો થોડું ઇન્ટરેક્શન ઓછું થતું હશે, જ્યારે આપણે ઓફલાઈન કરીએ છીએ, પર્સન ટુ પર્સન કરીએ છીએ, ત્યારે તો ઇટ ઇઝ સો એનો ઇમ્પેક્ટફુલ રહે છે. But still, whatever it is, I feel that it is going so nicely, it's so well. And Rashmi madam nu je bhi એટલે એમનું જે વિઝન છે, that vision is that vision is getting fulfilled and going beyond. So I feel it's doing, it's all બહુ સરસ